વિદ્યાર્થી મિત્ર કેમ છો આજે આપણે ધોરણ ત્રણમાં કલ્ચર વિષય ભણીશું એટલે કે ગુજરાતી જેમાં આપણે પાઠ બે પોટલા ટપકે ટપ જોયું હતું તેમાં આપણે કાવ્ય ગાયું હતું અને પાઠની સમજૂતી મેળવીને થોડુંક સદી પણ ભણ્યા હતા આજે આપણે પેજ નંબર ઉપર બાવીસમાં જે ગીત આપેલું છે ત્યાં પહોંચ્યા છીએ તો હું ગાઈને બતાવું છું પછી તમારે ગાવાનું છે રીમ જીમ રીમ જીમ વર તો આવ્યા

स दियामि पोरा कोण दि षाशेजी झण झल सूरज तेजे मरक मरक मल्लकाशेजी કોણ તને મોકલે તો પૂરા કોણ તને બોલાવે છે અલક થી આવી પાછું અલક મલક તું જાવે છે બાળકો આ કાવ્ય કાંતિ કળિયાએ ગાયેલું છે તો હવે જોઈએ તેની સમજૂતી રીમઝીમ રીમઝીમ વરસી ફોરા ધરતી પરતો આવ્યા છે રીમઝીમ રીમઝીમ આપણે જોઈએ છીએ વરસાદ કેવો રીમઝીમ રીમઝીમ આવે છે ફોરા એટલે કે વરસાદના ટીપા ધરતી પરતો આવ્યા છે એટલે કે ધરતી ઉપર આવે છે કોણ આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવે છે એટલે કે પૂછે છે અહીંયા કે વરસાદ તને કોણ અહીંયા પગમાં ઝાંઝર પહેરાવે છે તો અલગ અલગ અવાજ આવે છે કે જ્યારે નળિયા ઉપર પડે ત્યારે પતરા ઉપર પડે ઝાંઝરનો અવાજ અલગ આવે છે પાણીના ટીપા સ્વરૂપે અલગ બારી ઉપર પડે ત્યારે બાંદડા ઉપર પડે ત્યારે જ્યાં પડે ત્યાં અલગ અવાજ આવે છે તો તને કોણ પગમાં ઝાંજરી પહેરાવે છે થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું થાય છે મને એવું કે હું દોડીને આંગણમાં જઈ આવું ઘણીવાર વરસાદ બહુ સારો આવતો હોય ત્યારે આપણને એમ થાય કે હું નાવા જાઉં વરસાદમાં એવું અહીંયા કહે છે પછી કહે છે કે સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું સાવ નાના એવા ટબુકલા ફોરા છે જે ટીપા છે એને હું ખોબામાં લઈ આવું કોણ દેશથી આવે ફોરા કોણ દેશ એ જે કયા દેશથી તું આવે છે અને કયા દેશ જઈશ એવું વરસાદને પૂછે છે જળહળ જળહળ સુરજ તે છે એટલે કે છે કે સૂરજ દાદાના અંજવાળે એના ઉપર પડે તો કેવું સરસ મિત એટલે કે હાસ્ય કરે છે કોણ તને મોકલતું ફોરા કોણ તને બોલાવે છે કે કોણ તને ત્યાંથી ઉપરથી મોકલે છે અને કોણ ધરતી ઉપર તને બોલાવે છે અલગ મલગથી આવી પાછું અલગ મલગ તો જાવે છે જ્યાં ને ત્યાંથી તું આવે છે જ્યાં ને ત્યાં તું પાછું જતું રહે છે રીમઝીમ રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે પછી અહીંયા આપણને મોટેથી વાંચવાનું બાજુના પેજ ઉપર કહ્યું છે કે પેલું આપ્યું છે ફોરા તો આપણે વાંચવાનું છે તો તમારે બધાને પણ સાથે વાંચતું જવાનું છે પેલું છે થોડાક ફોરા પડ્યા અને છોકરા નાવા દોડી ગયા બીજું છે નાનકડો કીકો ખુશ થઈ ગયો કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આછા વરસાદના ફોરા ઝીલ્યા પછી બીજું આપ્યું છે ટબુકલા એટલે કે નાના ટબુકલા છોકરાઓએ વરસાદમાં દોડા દોડી કરતા હતા બીજું જે છ મહિનાનો બકુડો બધાને એટલો વાલો લાગતો કે ટબુકલા છોકરાને સૌ રહેતા આવી રીતના આપણે વાંચન કરવાનું છે નીચે આપણને વાતચીત આપેલી છે તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં સારા અને નાના અક્ષરે સ્વચ્છ અક્ષરે લખવાનું છે અને ટૂંકમાં જ લખવાનું છે આપણે પાઠ્યપુસ્તકમાં જ્યારે નોટબુકમાં લખીએ ત્યારે પૂરા વાક્યમાં લખવાનું તો કે પહેલું આપ્યું છે આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી તો તમને જે પંક્તિ બે ગમી હોય એ લખવાની દાખલા તરીકે અહીંયા હું કહું તો રીમ ઝીમ પછી આપણે ડોટ ડોટ કરી દેવાનો છે એ રીતે લખી દેવાનું અને જ્યારે પાઠ્યપુસ્તકમાંથી આપણે જ્યારે નોટબુકમાં લખીએ ત્યારે લખવાનું રીમ ઝીમ રીમ ઝીમ વરસી ફોરા ધરતી પરતો આવ્યા છે ત્યાં સુધીની લખવાની એવી રીતે પછી બીજું આપ્યું છે વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે એને શું કહો તો લખવાનું વરસાદ સાથે વાત કરવાની હોય ત્યારે હું તેને પૂછું તું કયા દેશથી આવે છે કયા દેશ જવાનો છે કોણ તને મોકલે છે અને કોણ તને બોલાવે છે આવી રીતના નોટબુકમાં લખવાનું અને જ્યારે પાઠ્યપુસ્તકમાં લખો ત્યારે ટૂંકમાં લખવાનું કયા દેશથી આવે છે કયા દેશ જવાનો છે કોણ તને મોકલે છે અને કોણ તને બોલાવે છે ત્રીજો આપેલો છે વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો તો લખવાનું હું આંગણામાં દોડી જાઉં છું અને ખોબામાં લઉં છું પછી જે જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે તેને ક્યાં જવાનું પસંદ કરશો જો વરસાદનું ટીપું તમને એમ કે તું મારા પર બેસી જા અને હું તને લઈ જાઉં તો તમે તેને ક્યાં લઈ જવાનું પસંદ કરશો તો કે બીજા દેશમાં વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે છે તો વરસાદ પડે ત્યારે ઝાંઝર જેવો અવાજ આવે છે પછી નીચે આપેલું છે બીજું સાચા વાક્યોની સામે વાદળ દોરવાનું છે અને ખોટા વાક્યની સામે જે વાદળ વરસાદ આપતો હોય તેવું દોરવાનું છે તો જોઈએ આપણે પેલું છે વરસાદના ટીપા વરસતા વરસતા આવે છે તો કે હા વરસાદના ટીપા હતા એ વરસતા વરસતા આવતા હોય ને રીમઝીમ રીમઝીમ કરતા એટલે વાદળ દોરવાનું છે જે સાચું વાક્ય છે એટલે પછી ફોરા નાના નાના છે તો કે હા ફોરા નાના નાના ટીપા છે એટલે ત્યાં પણ સાચું વાક્ય છે એટલે વાદળ દોરવાનું પછી છે ત્રીજું વાક્ય નાના નાના ટીપા જળહળ જળહળ કરતા આવે છે તો કે નહીં નાના નાના ટીપા છે એ રીમઝીમ રીમઝીમ કરતા આવે જળહજ તો સૂરજનું તેજ છે ત્યારે તે મલકાય છે એટલા માટે કહે છે એટલે અહીંયા જે વરસતું વાદળું હોય એવું દોરવાનું કારણ કે વાક્ય ખોટું છે પછી ચોથું છે ટીપા દોડી દોડીને આવે છે તો કે નહીં ટીપા દોડી દોડીને નથી આવતા એ તો ધીમે ધીમે જવાય છે પણ હું દોડી દોડીને આંગણામાં બહાર જાઉં છું ત્યારે વાક્ય એવું હોય તો સાચું આવે પરંતુ અહીંયા ટીપા દોડી દોડીને આવે છે એટલે વાક્ય ખોટું છે વરસાદના ફોરા હસતા હસતા આવે છે તો કે હા વાક્ય સાચું છે વરસાદના ફોરા છે તે મરક મરક મલકાઈને આવે છે એટલા માટે વાક્ય સાચું છે પછી આપણને પાછળના પેજ નંબર ચોવીસ ઉપર મોટેથી ગાઓ લખેલું છે પંક્તિનું ગાન કરાવું તો છે થાય મને કે દોડી દોડી આંગણમાં આવું આવી રીતના તમારે ગાવાનું પછી આપણને નીચે છે સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડતો હોય એ તમને કેવો દેખાય છે આ સૂરજનો તડકો જ ન હોય અને જ્યારે વાદળા થઈ જાય કાળો અંધારું અને વરસાદ પડતો હોય ત્યારે તમને કેવું લાગે સરસ મસ્તીનો અંધારું હોય ઠંડો પવન લાગતો હોય ને તો તમારે વિચારવાનું છે બીજું છે વાદળા હોય સૂરજ વાદળાની પાછળ ઢંકાઈ ગયો હોય વાદળા થઈ જાય અને સૂરજ પણ એની વાદળાની પાછળ ઢંકાઈ જાય છે ત્યારે આછોછો તડકો આવતો હોય અને ત્યારે ફોડા ફોરા પડે કે તમને કેવા દેખાય છે તો સરસ મજાના જ્યારે સૂરજનો તડકો ઓછો હોય અને સામે વરસાદ પડતો હોય ને ત્યારે આપણને મેઘધનુષ દેખાય છે સાત કલરના રંગો દેખાય છે એવું અહીંયા છે દેખાય બંનેમાંથી ક્યારે ફોરા હસે છે એવું લાગે છે તો હવે તમને પણ ફોરા જેવું હસો તો આ બે વાક્ય છે એમાંથી ફોરા ક્યારે હસતા હોય કારણ કે આમાં આપણે કાવ્ય ગાયું તેમાં કહ્યું હતું કે જળહળ જળહળ સૂરજ તેજે મરક મરક મલકાશે જી કે થોડાક અછાક સૂરજનો તડકો હોય ઓછો ત્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે જે ફોરા છે તે હસતા હોય એવું લાગે છે એટલે બીજી પંક્તિ છે આપણને ગમી હશે પછી છે સરખા અક્ષરો વારંવાર આવતા હોય એવા તમારે કાવ્યમાંથી શોધીને લખવાના છે અને આવા અન્ય શબ્દોને પણ જાણીને લખો અને મોટેથી બોલો તો પેલું આપણને ઉદાહરણ તરીકે આપેલું છે કે અલક મલક એવા જે બંને શબ્દ સરખાવતા હોય એવા આપણે કવિતામાંથી શોધીને અહીંયા લખવાના છે તે જોઈએ તો છે મરક મરક પછી રીમ ઝીમ રીમઝીમ જળહળ જળહળ અને આજુબાજુ એવી રીતના અલગ અલગ આપણે લખી શકીએ નીચે સાથે બોલો ઝાંઝરિયા અલક મલક પછી મરક મરક રેમઝીમ રેમઝીમ અને જળહળ જળહળ આવી રીતે આપણે બોલવાનું છે બાજુમાં છે ઝડપથી ધીમેથી અને મોટેથી આ શબ્દો વારંવાર વાંચો એટલે જે તમને લખાવ્યા એવા તમારે બીજા શબ્દ પણ શોધીને લખવાના છે અને જે નીચે શબ્દ આપ્યા એ ધીમેથી ઝડપથી અને મોટેથી વારંવાર વાંચવાના છે પછી છે ગૃહકાર્ય તમને આ પંક્તિનો જે ટુકડો ગાવાની સૌથી વધુ મજા આવી હોય એ તમારા ઘરના સભ્યોને સંભળાવો જે આપણે કાવ્ય ગાયું એમાંથી તમને જે ક તમને વધુ ગમતી હોય જે લીટી તમને વધુ ગમી તે તમારા ઘરના સભ્ય ગમે તે છે એને ગાઈને તમારે સંભળાવવાની છે નીચે છે એક હોય અથવા એક અને એકથી વધુ હોય ત્યાં વધુ એવું લખવાનું એટલે જ્યાં એક જ વસ્તુ છે ત્યાં એક લખવાનું અને એક કરતાં વધારે હોય ત્યાં વધુ લખવાનું છે તો જુઓ અહીંયા વાક્ય શું આપેલું છે મેં તળાવમાં ચાર બતક જોયા કેટલા બતક જોયા ચાર તો કેટલા છે એક કરતાં વધારે એટલે ત્યાં શું લખવાનું આપણે વધુ વાંદરાને કેળા ભાવે છે તો કે વાંદરાને કીધું છે એટલે વાંદરાને કેળા ભાવે છે કેળું ભાવે છે એમ કીધું નથી કેળું એટલે એક જ થાય અને કેળા ભાવે છે એટલે એક કરતાં વધુ થઈ જાય છે એટલે અહીંયા વધુ લખવાનું પાણીમાં બતક તરતું હતું તો કે પાણીમાં બતક તરતું હતું બતકો તરતા હતા એમ કહ્યું નથી એટલે એક જ છે બતક તરતું હતું એટલે એક લખવાનું ઝાડ પર વાંદરો બેઠો હતો વાંદરો બેઠો હતો એટલે કેટલો છે વાંદરા એક જ અને અહીંયા એમ કહે કે વાંદરાઓ બેઠા હતા વાંદરા બેઠા હતા વાંદરા વાંદરા થઈ જાય અને અહીંયા આપેલું છે વાંદરો અને બેઠો છે ત્યાં બેઠા થઈ જાય તો એક કરતાં બધું થઈ જાય એટલે ત્યાં વધુ લખવાનું પરંતુ અહીંયા વાંદરો બેઠો છે એટલે એક જ લખવાનું પાંચમું છે ગામમાં ઘણા ઢોર હોય છે એટલે વધુ છે ઢોર હોય ઘણા હોય ઘણા આપેલું છે ને એટલે વધુ થઈ જાય ને ગામમાં ઢોર છે એક ઢોર છે એવું એ તો એક જ આવે પછી આપણને નીચે છે નંબરના પ્રશ્નમાં જુઓ વાંચો અને તેમાં તમને આપેલું છે જેમાં એક જ કાગડો બેઠેલો છે ને એક કાગડો અને બાજુમાં ઘણા કાગડા ઉડી રહ્યા છે બોક્સમાં તો તમને આમાં હવે સમજ પડી ગઈ છે ઉપરના પ્રશ્નમાં પણ કે અહીંયા ઉદાહરણમાં આપેલું છે આપણને એક અને અહીંયા એક કરતાં વધુ છે તો અહીં આપણે શું લખાય પેલા ચિત્રમાં અહીંયા એક તો એક જ છે ને એટલે કાગડો લખાય અને અહીંયા ઘણા કાગડા છે એક કરતાં વધુ એટલે ત્યાં શું લખાશે આપણે કાગડા અને આમાં લખાશે કાગડો એવી જ રીતના આપણને નીચે બીજું આપેલું છે આ ટોપલીમાં એક ઈંડું છે આ માળામાં ત્રણ ઈંડા છે છે ને બે ચિત્ર એમાં પેલું ચિત્ર છે એમાં એક જ ઈંડું બતાવેલું છે ટોપલીમાં અને બીજું છે માળામાં એમાં ત્રણ ઈંડા દર્શાવેલા છે તો આપણે શું લખશું પહેલાં ચિત્રમાં ઈંડું કારણ કે એક જ છે અને બાજુના ચિત્રમાં ત્રણ છે એટલે આપણે શું લખાય આમાં લખે અને બીજામાં લખશે આવી રીતના લખાશે એવી એવી જ રીતે પાછળના પેજ ઉપર બીજું ચિત્ર આપેલું છે છોકરીના હાથમાં ભમણો છે એટલે કે એક જ ભમણો છે અને બાજુમાં દુકાનમાં ભાઈ બેઠા છે તેમાં કેટલા બધા ભમડા ચિત્રમાં દર્શાવેલા છે જ્યાં તેને ચાર પાંચ ભમડા દર્શાવેલા વધુ ભમળા દર્શાવેલા છે તો અહીંયા એક જ ભમડો છે એટલે કે ભમડો લખાશે અને બાજુમાં ઝાઝા છે એટલે ભમડા લખાશે જોયું ને તમે એવી રીતે પછી એક ફૂગો ઉડી ગયો અને અહીંયા બે ફૂગા ઉડી ગયા ઉડી રહ્યા તો લખાશે અહીંયા એક જ છે એટલે ફૂગો લખાશે અને બાજુમાં બે છે એટલે ફુગ્ગા લખાશે તો તમને ખબર પડી ગશે કે એક કરતાં વધુ વસ્તુ હોય ત્યારે શું લખાય અને એક જ વસ્તુ હોય ત્યારે શું લખાય એવી જ રીતના આજે આપણે નીચે જોઈશું આવી રીતે લખાશે જો બાળકો પછી નીચે આપણને આપેલું છે સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો હવે આપણે પહેલા જોયું હતું એની કરતા થોડુંક સારું આપેલું છે ત્યાં સમજવા જેવું તો પેલું આપેલું છે બે માટલા આપેલા છે તો હવે તમે શું લખશો આમાં કયામાં ખરાની નિશાની કરશો બે વાક્ય આપવા છે તેમાંથી જે સાચું છે એની સામે ખરાની નિશાની કરવાની કહી છે તો બે માટલા છે અહીં બે માટલું છે એવું આવે કે અહીં બે માટલા છે એવું આવે તો માટલું એટલે તો એક જ થઈ જાય અને માટલા એટલે ઘણા થાય એટલે આપણે શેની સામે ટીક કરવાનું અહીં બે માટલા છે એટલે બીજા વાક્યની સામે ખરાની નિશાની આવે પછી નીચે તમને ચકલીઓ આપેલી છે જે ત્રણ ચકલી બેઠી છે તો તે અહીંયા આવશે ત્યાં ત્રણ ચકલીઓ છે કે ત્યાં ત્રણ ચકલી છે ચકલી એટલે એક જ થઈ જાય અને ચકલી ઓ છે એટલે કે એક કરતાં વધુ થઈ જાય એટલે પહેલાં વાક્યની સામે ટીક કરવાનું છે નીચે આપેલું છે વાંદરાઓ ચાર બેઠેલા છે તો ચાર વાંદરા છે કે ચાર વાંદરું છે એમ લખો તો પેલું આવે ચાર વાંદરા છે પછી નીચે છે તમારા પપ્પાએ તમને પુસ્તક ભેટ આપ્યું તો એવી રીતના તમને તમને તમારા પપ્પાએ ગમતું પુસ્તકો ભેટ આપ્યું કે તમારા પપ્પાએ તમને ગમતું પુસ્તક ભેટમાં આપ્યું તેમાં શું લખશો મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું પુસ્તકો ભેટમાં આપ્યું એમાં પુસ્તકો એટલે તો ઘણા થઈ જાય અને મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું તો શું લખશો એક જ પુસ્તક આપી શકે ને ભેટમાં તો ઘણા પણ આપી શકે પણ અહીંયા એમ વાક્ય છે કે પુસ્તકો ભેટમાં આપ્યું અને નીચે છે સાચું તો વાક્ય એમ કર તળાવમાં બતક જોયા જોયા ઘણા બતકો હોય તો બતક કો જોયા અને નીચે છે મેં તળાવમાં બતક જોયું તો નીચેનું વાક્ય સાચું આવે બતક જોયું એમ આવે બતક જોયા એમ ન આવે બતકો જોયા એવી રીતે આવે એટલે બીજું વાક્ય સાચું બને જોયું આવી રીતના આવે ઉપર બે માટલા છે એટલે માટલા છે એમ આવે ત્રણ ચકલીઓ છે ચકલીઓ આવે ચાર વાંદરા છે એટલે વાંદરાઓ આવે પછી જે મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું આવે પુસ્તકો ભેટમાં આપ્યું એવી રીતના ન આવે કારણ કે વધુ પુસ્તક થઈ જાય અને અહીંયા આપણે આપ્યું છે આપ્યા આવી જાય તો પછી છે મેં તળાવમાં બતક જોયું અને મેં તળાવમાં બતક જોયા તો બતકો જોયા આવી જાય બતક જોયું એવી રીતે આવે આપણે આગળની વાર્તા છે તે આવતા લેક્ચરમાં જોઈશું